મજામાં ને? કેમ છો બધા? સરસ. ચાલો આપણે વ્યાકરણમાં બાળકો આજે ભણીશું સર્વનામ. શું ભણીશું? સર્વનામ. હવે સર્વનામ એટલે શું? સૌથી પહેલાં તો એમની આપણે વ્યાખ્યા જોઈએ. સર્વનામ એટલે કે નામને બદલે જે શબ્દ વપરાય તેને સર્વનામ કહે છે. સમજાણ બાળકો, નામના બદલે જે શબ્દ વપરાય તેને સર્વનામ કહે છે, અથવા તો નામને બદલે એટલે કે સંજ્ઞાને બદલે જે શબ્દ વપરાય છે તેને સર્વનામ કહે છે. જ્યારે કોઈ પણ તમને પેરેગ્રાફ આપેલો હોય છે અથવા તો ફકરો આપેલો હોય છે ત્યારે જે નામ છે તેની અંદર એ નામને બદલે જે સર્વનામ વાપરીએ તેને સર્વનામ કહે છે. જે પણ નામ હોય, કોઈ બી નામ તમે લ્યો, તમને ફકરામાં કોઈ પણ નામ આપેલું હોય છે, સર્વનામ આપી વાક્ય બદલાવો, સર્વનામ આપી ફકરો બદલાવો, એવી રીતે ઘણી બધી વસ્તુઓ આપે છે. તો હવે સર્વનામમાં આપણે શું કરીએ છીએ? આપણે આપણા માટે હું સર્વનામ વાપરીએ છીએ. અત્યારે હું બોલી રહી છું તો હું શું કહીશ? હું બોલું છું. સમજાણું? હા. અને તમે બોલો છો ત્યારે તમે શું કહો છો? તમે પણ એમ જ બોલો છો ને કે ટીચર હું બોલું છું. અને હું આપણે જ્યારે બોલીએ છીએ ત્યારે શું શબ્દ વાપરીએ છીએ? હું બોલું છું. પણ મારે તમને કેવું હોય તો હું શું કહી શકું? તું બોલે છે, તમે બોલે છો. બરાબર? આપણે બોલીએ ત્યારે હું શબ્દ વાપરીએ છીએ, અને આપણે જેના વિશે વાત કરતા હોઈએ તેના માટે તે અથવા તો તેઓ સર્વનામ વાપરીએ છીએ. હું એમ કહું છું કે રમેશ બોલે છે, તો રમેશની જગ્યાએ હું શું બોલીશ? તે બોલે છે. હા, આપણે બીજા માટે બોલીએ છીએ ત્યારે તે અથવા તો તેઓ સર્વનામ વાપરીએ છીએ, અને આપણે બોલતા હોઈએ ત્યારે હું સર્વનામ વાપરીએ છીએ. હવે બોલનાર પોતાના માટે હું સર્વનામ વાપરે છે એ તો આપણે જોયું કે આપણે જ્યારે કોઈ બી વ્યક્તિ જ્યારે બોલતી હોય ત્યારે એ શું બોલશે? હું જ બોલશે, કારણ કે તે પોતાની વાત કરે છે. બોલનાર જેની સાથે વાત કરતો હોય તેના માટે તું અથવા તો તમે વાપરે છે. ક્યારેક નાના હોય તો તું વાપરે છે, અને મોટા હોય તો તમે એ કહીને વાત કરે છે. હું તમારી વાત કરું છું કે આ ધોરણના વિદ્યાર્થીઓ, તો હું શું કહીશ? તે બધા ક્લાસ આવે છે, તે બધા સ્કૂલે આવે છે, તેઓ બધા સ્કૂલે આવે છે. તો મેં તમારી વાત કરી એટલે શું આવશે? તે અને તમે. બોલનાર જેના વિશે વાત કરે છે તેના માટે તે અથવા તો તેઓ સર્વનામનો ઉપયોગ કરે છે, જ્યારે આપણે આપણા માટે હું સર્વનામ વાપરીએ છીએ. હવે બાળકો, હુંનું બહુવચન શું થશે? અમે અને આપણે. હા, જ્યારે હું આપણે બોલીએ છીએ પણ એનું ત્યારે બહુવચન કહે છે ત્યારે શું આવે છે? અમે, આપણે એવા શબ્દ થશે. અને તુંનું બહુવચન શું થશે? તમે થશે. હું એમ કહીશ તું બોલે છે, તો એમનું બહુવચન આપણે કરીએ શું થશે? તમે થશે, તમે બોલો છો. તેનું બહુવચન તેઓ થાય છે. આ ઉપરાંત મને, મારું, અમને, એ બધા સર્વનામો છે. આપણને, અમારું, તને, તારું, તેઓનું, તેનું, તેનું વગેરે પણ બધા સર્વનામના જ રૂપો છે. બાળકો, ઘણા બધા સર્વનામના રૂપો છે. તે આ પ્રમાણે જ હતા કે આપણે કોઈ પણ બદલાતા નામ હોય ત્યારે શબ્દને બદલે જે શબ્દ વાપરીએ છીએ તેને સર્વનામ કહે છે. હવે બાળકો, યાદ રાખજો કે કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ વિશે વાત ચાલતી હોય ને ત્યારે તેના માટેની સંજ્ઞા આપણે વાપરતા નથી, અને માટે આપણે એ કે તે જેવા શબ્દો વાપરીએ છીએ. એ જ રીતે પછીના વાક્યમાં એને પદ માટે તું પદ, અને મીની માટે તારા પદ માટે છોટું, અમે પદ બાળકો માટે એટલે કે વિશે વાત થઈ રહી છે માટે શબ્દો વપરાયા છે. હવે બોલનાર પોતાના માટે હું, સાંભળનાર માટે તું કે તમે પદ વાપરીએ છીએ. આપણે જ્યારે બોલીએ છીએ ત્યારે કયું પદ વાપરીએ છીએ? હું સર્વનામ વાપરીએ છીએ, અને વગેરે આપણે સંજ્ઞાને બદલે વાપરીએ છીએ. આ રીતે બાળકો, સંજ્ઞાને બદલે જે પદ વપરાય છે તેને સર્વનામ કહે છે. બાળકો, સર્વનામ વિશે ખ્યાલ આવ્યો તમને? જો હું તમને એક ઉદાહરણ આપું છું કે સાગર મારો ભાઈ છે, સાગર અમદાવાદમાં અભ્યાસ કરે છે. આ આખું વાક્ય છે, સાગર મારો ભાઈ છે, સાગર અમદાવાદમાં અભ્યાસ કરે છે. તો બાળકો, આમાં આપણે સર્વનામ વાપરીએ, બરાબર? સર્વનામ આપી અને વાક્ય ફરીથી લખવાનું છે. તો જોઈએ, ચાલો આપણે સર્વનામ વાપરીશું, બરાબર? સાગર મારો ભાઈ છે, તો પહેલી વખત નામનો ઉપયોગ થયો સાગર, ઓકે? પહેલું નામ તો એ જ રહેશે, સાગર મારો ભાઈ છે, સાગર અમદાવાદમાં અભ્યાસ કરે છે.
तो બીજી વખત બાળકો જ્યાં સાગર છે ત્યાં આપણે શું મૂકીશું તે મૂકીશું કારણ કે સાગર આપણે પોતે નથી આપણે બીજાને કહીએ છીએ હું મારી વાત કરું બાળકો ત્યારે હું વાપરું અને હું બીજાની વાત કરું છું એટલે કે હું સાગરની વાત કરું છું તો મારા માટે હું એના માટે તે શબ્દ બોલીશ સરસ સાગર મારો ભાઈ છે તે અમદાવાદમાં અભ્યાસ કરે છે તો આ બાળકો આ થયું સર્વનામ આવડી ગયું સાવ સહેલું છે બાળકો જ્યારે સર્વનામ જ વાપરવું તે ક્યારે શું વાપરવું તેનો જ જરૂરી હોય છે ખાલી કે ક્યારે સર્વનામ શું વાપરવું એવી જ રીતે બીજું છે બગીચામાં સુંદર ફૂલો છે ફૂલો રંગબેરંગી છે તો ફૂલો આવ્યું બે વખત એમાં આપણે સર્વનામ બદલીએ એક બગીચામાં સુંદર ફૂલો છે પછી પાછું બીજી વખત ફૂલો છે ત્યાં શું વાપરીશું વેરી ગુડ તે વાપરીશું બગીચામાં સુંદર ફૂલો છે તે રંગબેરંગી છે સરસ બાળકો આ છે સર્વનામ ચાલો બધાને ખ્યાલ આવી ગયો સરસ વેરી ગુડ બાય બાય